નમસ્કાર સૌ મિત્રોને, એચયુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળીયા આપ સર્વ મિત્રોનું આજે તારીખ 6 ડિસેમ્બર 2019 ગુજરાતી કરંટ અફેરમાં હાર્દિક સ્વાગત કરું છું. અને ખાસ ઘણી વખત નવા મિત્રો અમારી એચયુ સફર ચેનલ સાથે જોડાય છે, તો એ મિત્રોને એક નમ્ર વિનંતી કે એચયુ સફરની એક પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન પણ અવેલેબલ છે, અને તમે કરંટ અફેરનો વિડીયો નિહાળ્યા બાદ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એના ઉપર ડેઇલી અપડેટ થતી ક્વિઝ રમો, અને એ કરંટ અફેરની ક્વિઝમાં તમારા કેટલા ગુણ આવ્યા ઓલ ગુજરાતમાં તેનું રેન્કિંગ પણ તમે તરત જ જાણી શકશો. તો આ બંને સાથે જોડાયેલા રહેવા માટે આપને નમ્ર વિનંતી, અને સાથે સાથે જે ક્લાસ 1-2 તૈયારી કરી રહ્યા છે એવા મિત્રોને અમારી એક હિન્દી ચેનલ ઉપર, એક GK2020 નામની હિન્દી ચેનલ છે, એના ઉપર કરંટ અફેર અમે ડેઇલી આપીએ છીએ, અને એ પણ આપણે ક્લાસ 1-2 એક્ઝામ માટે ખૂબ જ ફાયદો કરાવી આપે એવી અમારી આ ચેનલ છે. તો એની સાથે પણ તમે લાભ લઈ તમારા જ્ઞાનને અપડેટ અને અપગ્રેડ કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ આજે દિન વિશેષથી. દિન વિશેષમાં આજે છે 6 ડિસેમ્બર, એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો આજે નિર્વાણ દિવસ છે. બંધારણના ઘડવૈયા કહો કે બંધારણના જનક કહો એવા B.R. આંબેડકરનો આજે નિર્વાણ દિવસ. તેમનો જન્મ 14 એપ્રિલ 1891 મહુમાં થયો હતો, અને મહુ ક્યાં આવેલું છે, મધ્યપ્રદેશમાં, અને તેમાં પણ મહાર કુટુંબમાં B.R. આંબેડકરનો જન્મ થયો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મ દિવસને રાષ્ટ્રીય સમરસતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એટલે ખાસ બંધારણ સાથે મહત્વના દિવસો. આપણા બંધારણનો જ્યારે સ્વીકાર થયો તો 26 નવેમ્બરને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ, તાજેતરમાં ગયા મહિને જ આપણે ઉજવણી કરી, અને એના આપણા બંધારણના સ્વીકારના 70 વર્ષ તાજેતરમાં પૂર્ણ થયા, તો એ વાત તમને ખ્યાલ જ હશે. તો 26 નવેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે તમે કમેન્ટ બોક્સમાં જવાબ લખી શકો છો. આપણે વાત કરીએ તો B.R. આંબેડકર એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશ શાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી, તેમજ અનેક વિષયોના તેઓ જ્ઞાતા હતા. ઓગસ્ટ 1936 ડોક્ટર આંબેડકરે ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી એટલે કે સ્વતંત્ર મજૂર પક્ષની સ્થાપના કરી હતી. પરીક્ષા માટે પૂછાયેલો પ્રશ્ન, સ્વતંત્ર મજૂર પક્ષ પાર્ટીના સ્થાપક કોણ હતા? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ડોક્ટર આંબેડકરના જાણીતા પુસ્તકોની વાત કરીએ તો જાતિ વિચ્છેદન, બુદ્ધ એન્ડ હિઝ ધમ, થોટ્સ ઓન પાકિસ્તાન, પ્રોબ્લેમ ઓફ રૂપી, તો આ તેમની જાણીતી ખૂબ જ પ્રસિદ્ધ થયેલી પુસ્તકો છે, એટલે ખાસ નામ યાદ રાખજો. 9 ડિસેમ્બર 1946 પ્રથમવાર બંધારણ સભા દિલ્હીમાં મળી હતી, અને ત્યારે તેના અસ્થાયી અધ્યક્ષ તરીકે સચ્ચિદાન સિન્હા. ત્યાર પછી આવે છે 11 ડિસેમ્બર, અને તેના કાયમી અધ્યક્ષ આપણને મળે છે રાજેન્દ્ર પ્રસાદ. અને ત્યાર પછી આપણે સૌ જાણીએ છીએ કે બંધારણનો ઘટનાક્રમ આગળ ચાલે છે, અને ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે B.R. આંબેડકર બિરાજે છે. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતના બંધારણની ડ્રાફ્ટિંગ કમિટી એટલે કે ખરડા સમિતિના પ્રમુખ બન્યા હતા. ડોક્ટર આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે, અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતના પ્રથમ કાયદા મંત્રી પણ હતા. 26 જાન્યુઆરી 1950 થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ આપનો પ્રજાસત્તાક બન્યો, અને 14 ઓગસ્ટ 1931 ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત પણ થઈ ગઈ. તો અહીં મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ગાંધીજી વચ્ચે કયા કરાર થયા હતા, એ કરારનું નામ શું છે? તમે ઇતિહાસ ભણેલા હશો તો તમે કહી શકો છો. અવસાન 6 ડિસેમ્બર 1956 દિલ્હીમાં થયું. 1990 ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને મરણોપરાંત ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરવાનું, શેર કરવાનું, અને તમારા મિત્રોને આ કરંટ અફેરની વાત કરવાનું ન ચૂકતા આપણે આગળ વધીએ. તો હવે આવે છે ભારતના કરંટ અફેરની. ભારત ફ્રાન્સને મીટીયોર મિસાઇલની ડિલિવરી ઝડપી બનાવવા માટે માંગ કરી છે. આપણને ફ્રાન્સ તરફથી એક નવી મિસાઇલ પ્રાપ્ત થવાની છે, તો એ ઝડપથી આપણને અવેલેબલ કરાવે એ માટે ભારતે ફ્રાન્સને એક માંગ કરી છે. યાદ રાખજો, મીટીયોર મિસાઇલ. આ મિસાઇલોથી ભારત પાકિસ્તાનની એરફોર્સને અમેરિકા દ્વારા પૂરી પાડવામાં આવેલી અમરામ મિસાઇલનો મુકાબલો કરી શકશે.
આ મિસાઈલો 2020 માં ભારત પહોંચાડવાની છે, પરંતુ ભારત આ મિસાઈલો વહેલી તકે પહોંચાડવાની તાજેતરમાં માંગ કરી રહ્યું છે। ભારત પ્રથમ રાફેલ લડાકુ વિમાનો માટે ઓછામાં ઓછા 10 મીટિયોર મિસાઈલોની અગાઉ ડિલિવરી માંગી રહ્યું છે। ભારતને રાફેલ જેટની પહેલી આ માલ 2020 મે સુધીમાં મળી જવાનો છે, અને મીટિયોર મિસાઈલ હવાથી હવામાં માર કરી શકે તે પ્રકારની મિસાઈલ છે। તેની રેન્જ 150 કિલોમીટરની છે। ભારત આ મિસાઈલોનો ઉપયોગ રાફેલ લડાકુ વિમાનોની સાથે કરી શકશે। ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે ભારત ટૂંક સમયમાં આ મિસાઈલોનું ડિલિવરી ઈચ્છે છે। હવે વાત આવે છે ઓડિશાની। ઓડિશા સરકારે મધુ નામની એપ્લિકેશન શરૂ કરી છે, અને શિક્ષણ સાથે સંકળાયેલી આ જે એપ્લિકેશન છે મધુ, તે કોણે લોન્ચ કરી છે? નવીન પટનાયક, ઓડિશાના મુખ્યમંત્રી। તો આ એપ્લિકેશન સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ લર્નિંગ માટે લોન્ચ કરવામાં આવી છે, જે નવીન પટનાયક દ્વારા લોન્ચ કરવામાં આવી છે। અને આ એપ્લિકેશનને નામ કેવું આપવામાં આવ્યું છે? ઉત્કલ ગૌરવ મધુસૂદન દાસનું નામ આપવામાં આવ્યું છે। એટલે કે આ એક મહાન વ્યક્તિ, એમના નામ ઉપરથી જ આ એપ્લિકેશનનું નામ આપવામાં આવ્યું છે, જે ઓડિશાના પ્રથમ સ્નાતક અને એડવોકેટ હતા મધુસૂદન દાસ, તેમના ઉપરથી એપ્લિકેશનનું નામ આપ્યું। આ એપ્લિકેશનને ગંજામ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારની 5T યોજના મુજબ વિકસાવવામાં આવી છે। અને આ 5T એટલે શું? 5T એટલે કે એક ટેકનોલોજી, ટ્રાન્સપેરન્સી, ટીમવર્ક, ટ્રાન્સફોર્મેશન અને ટાઈમ। અને આ એપ્લિકેશનમાં ઓડિયા ભાષામાં નિષ્ણાતો અને વિદ્વાનો દ્વારા વિડીયોના પ્રવચનો પણ તૈયાર કરાયા છે। પ્રથમ તબક્કામાં વર્ગ 5-7ના વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાનની સામગ્રી ઉપલબ્ધ કરાઈ છે। નવીન પટનાયક હાલ ઓડિશાના મુખ્યમંત્રી। ઓડિશાના રાજ્યપાલ કોણ છે? ગણેશી લાલ। ઓડિશાની રાજધાની શું છે? ભુવનેશ્વર। અને ઓડિશાનું લોકનૃત્ય શું છે? ઓડિસી। અને ઓડિશાનું એટલે કે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર ચિલ્કા પણ ઓડિશામાં આવેલું છે। અને ઓડિશાના કિનારે એક વ્હીલર દ્વીપ આવેલો છે, જેનું નામ તાજેતરમાં ચેન્જ કરવામાં આવ્યું અને કલામ દ્વીપ રાખવામાં આવ્યું છે। ઓડિશામાં 1 એપ્રિલનો દિવસ તેના સ્થાપના દિવસ તરીકે એટલે કે ઉત્કલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। રાજ્યની સ્થાપના સમયે 8 વર્ષ સુધી કટક ઓડિશાની રાજધાની હતી, પણ 13 એપ્રિલ 1948 પછી ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ખસેડવામાં આવી। વસ્તીની દ્રષ્ટિએ ઓડિશા 11મા ક્રમાંકે આવે છે। વિસ્તારની દ્રષ્ટિએ ઓડિશા ભારતનું 9મું સૌથી મોટું રાજ્ય। 4 નવેમ્બર 2011ના દિવસે આ રાજ્યનું નામ અંગ્રેજી ઉચ્ચારણ અનુસાર ઓરિસ્સાથી બદલીને સ્થાનીય ઉચ્ચારણ અનુસાર ઓડિશા કરવામાં આવ્યું। ત્યાર પછી આવે છે આપણા માનવ સંસાધન વિકાસ મંત્રાલયની વાત, કે HRD મંત્રીએ ફિટ ઇન્ડિયા સ્કૂલ રેટિંગ સિસ્ટમનું તાજેતરમાં ઉદ્ઘાટન કર્યું છે। એટલે કે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત જ તે આ એક મૂવમેન્ટ ચલાવવામાં આવી છે, ફિટ ઇન્ડિયા સ્કૂલ રેટિંગ સિસ્ટમ। અને HRD નું પૂરું નામ શું થાય છે? મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ, એટલે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય। અને તેના મંત્રી કોણ છે? રમેશ પોખરિયાલ નિશંક। અને એની સાથે આપણા રમત ગમત મંત્રી શ્રી કિરણ રિજિજુએ સંયુક્તપણે ફિટ ઇન્ડિયા સ્કૂલ રેટિંગ સિસ્ટમ શરૂ કરી હતી। રમેશ પોખરિયાલ નિશંક હાલમાં આપણા કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી છે, અને શ્રી કિરણ રિજિજુ યુવા બાબતો અને રમત ગમતના રાજ્યમંત્રી છે, સ્વતંત્ર પ્રભાર। ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ફિટ ઇન્ડિયા સ્કૂલ રેટિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, અને કોના દ્વારા? તો MHRD। આનો હેતુ શું છે? નાગરિકોમાં જાગૃતિ લાવવા અને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટેની એક આ નવીન પહેલ છે। અને ત્યાર પછી આવીએ છીએ વિશ્વના સમાચાર ઉપર, તો ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમને ક્રિસ્ટોફર માર્ટિન જેનકિન્સ સ્પિરિટ ઓફ ક્રિકેટનો એવોર્ડ મળ્યો છે। અને શા માટે એવોર્ડ મળ્યો છે? તો સૌ પ્રથમ તો કેન વિલિયમ્સનની આ ખેલદિલી પૂર્વકની જે ભાવના છે
એનાથી સમગ્ર વિશ્વનું તેમણે દિલ જીતી લીધું છે. ભલે ઇંગ્લેન્ડ સામે ફાઇનલનો મુકાબલો હાર્યા, પરંતુ હાર પચાવવી એ ખૂબ જ મહત્વની વાત હતી અને એ ખરેખર આ ન્યુઝીલેન્ડની ટીમે ચરિતાર્થ કરી દેખાડ્યું. એટલા માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એવોર્ડનું નામ યાદ રાખજો, ક્રિસ્ટોફર માર્ટિન જેનકિન્સ સ્પિરિટ ઓફ ક્રિકેટનો એવોર્ડ. જુલાઈ 2019માં લોર્ડ્સમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની અંતિમ મેચમાં વિવાદાસ્પદ સંજોગોમાં હાર્યા હોવા છતાં ન્યુઝીલેન્ડની ટીમને રમતવીર દર્શાવવા બદલ આ સન્માનિત કરાવ્યા છે ખેલદિલીપૂર્વક. અને માર્ટિન જેનકિન્સ એટલે કે એમસીસીના ભૂતપૂર્વ અધ્યક્ષ અને બીસીસીના ટેસ્ટ મેચોમાં વિશેષ વિવેચક હતા. અને ન્યુઝીલેન્ડની રાજધાની શું છે? વેલિંગ્ટન. ત્યાર પછી વાત આવે છે જોકર. અહીં ઇમેજમાં જોઈ શકો છો કે જોકર ફેમ જોકવન ફોનિક્સને પેટાનો પર્સન ઓફ ધ યર એવોર્ડ એનાયત થયો છે. અહીં ઇમેજમાં જોઈ શકો છો કે આ વ્યક્તિએ ઘણા બધા જોકરના રોલ ભજવેલા છે અને એને મળે છે પેટાનો પર્સન ઓફ ધ યરનો એવોર્ડ. તો જોકવન રાફેલ ફોનિક્સ જોકર તરીકે ઓળખાય છે અને જે એક અમેરિકાના વતની છે. અને આ પેટાનું પૂરું નામ શું થાય છે? પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ, એટલે કે પ્રાણીઓની નૈતિક સારવાર માટેના લોકો. અને જોકવિન ફોનિક્સ 3 વર્ષની ઉંમરે શાકાહારી છે અને લાંબા સમયથી પેટાના સમર્થક છે. એટલે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો એમને પર્સન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો. અને આજના કરંટ અફેરને અહીં પૂર્ણ કરીએ છીએ. તમને પૂછેલા કેટલાક મહત્વના પ્રશ્નો જેનો જવાબ તમે અહીં લખી શકો છો અને એ સિવાય તમે એ રાજ્ય વિશે કંઈ વિશેષ જાણતા હોવ તો તે પણ તમે અહીં કમેન્ટ બોક્સમાં લખી શકો છો. તાજેતરમાં જ તે શિયાળુ સત્ર ચાલુ છે, એટલે કે લોકસભા અને રાજ્યસભામાંથી કેટલાક બિલ પણ પસાર થઈ રહ્યા છે. તો આ બિલ જ્યારે પસાર થાય છે ત્યારે ત્યાંના ન્યૂઝ સરસ મજાના આવતા હોય છે, તો એના ઉપર આપણે એક ફોકસ રાખીએ જેથી કરીને બંધારણમાં શું અપડેટ છે એનો આપણને ખ્યાલ આવે. જેમ કે તાજેતરમાં તે નાગરિકતા સંશોધન બિલ 1955 રજૂ કરવામાં આવ્યું છે અને એની અંદર બિન મુસ્લિમ લોકોને ભારતનો જે નાગરિકત્વ આપવાની વાત છે આપણા બંધારણના અનુચ્છેદમાં પણ એની જોગવાઈ છે. તો એ અંતર્ગત જે 11 વર્ષનો સમયગાળો હતો તે ઘટાડીને હવે 6 વર્ષનો કર્યો છે. તો એ પણ આપણે યાદ રાખીએ. અને નાગરિકતા કેવા સંજોગોમાં મળે, કેવા સંજોગોમાં રદ થાય, બંધારણના અનુચ્છેદ 9, 10 અને 11માં તેનો ખૂબ સરસ રીતે ઉલ્લેખ છે. તો એ વિશે પણ તમે ધ્યાન રાખશો. કાલે ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.